ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું। અને આજે આપણે અભ્યાસ કરવાના છીએ ઉત્પાદન ખર્ચનો ખૂબ જ મહત્વનો ખ્યાલ, અને એ છે સીમાંત ખર્ચ, એટલે કે માર્જિનલ કોસ્ટ। તો હવે સીમાંત ખર્ચ શું છે અને કઈ રીતે એને શોધી શકાય આપણા ધંધામાંથી, એ ખાસ સમજૂતી મેળવીએ। તો ઉત્પાદનનું કોઈ એક એકમ એમાં ફેરફાર થાય, દાખલા તરીકે ઉત્પાદન આપણે 100 એકમનું કરીએ છીએ અને હવે 101 એકમનું ઉત્પાદન કરીએ, એટલે એક એકમ આપણે વધારીએ। એમ પણ બની શકે કે ઉત્પાદનનું એક એકમ ઘટાડીએ, એટલે ઇન શોર્ટ ઉત્પાદનના એક એકમનો આપણે ફેરફાર ઉત્પાદનમાં કરીએ અને એના લીધે ખર્ચમાં જેટલો ફેરફાર થાય એને કહેવાય સીમાંત ખર્ચ। સિમ્પલ ભાષામાં એમ પણ કહી શકાય કે વધારાનું એક એકમ ઉત્પન્ન કરવાથી જેટલો ખર્ચમાં ફેરફાર થાય એટલે સીમાંત ખર્ચ। હજી ત્રીજી વસ્તુ પણ આપણે સમજી શકીએ એકદમ સરળ ભાષામાં કે ઉત્પાદનમાં ફેરફાર થવાથી ખર્ચમાં જો ફેરફાર થાય તો એને શું કહેવાય સીમાંત ખર્ચ, પણ જેટલો ફેરફાર થાય એટલા ફેરફારને જ સીમાંત ખર્ચ કહી શકાય। હવે કઈ રીતે ફેરફાર ગણવાનો છે એનું સૂત્ર અહીંયા આપણી સામે છે। તો સૂત્ર એવું છે કે MCN બરાબર TCN માઇનસ TC કૌંસમાં N માઇનસ 1। હવે આ બધી સંજ્ઞાઓ શું કહેવા માગે છે, તો MCN એટલે કે સીમાંત ખર્ચ, અને અહીંયા જે આપણને N દેખાય છે તે શું છે, તો કે ઉત્પાદનનો એકમ દીઠ જે ખર્ચ છે એ ઉત્પાદન ખર્ચ છે। TC એટલે શું છે, તો કે ટોટલ કોસ્ટ છે, એટલે કે કુલ ખર્ચ, બરાબર। એટલે આ સૂત્ર દ્વારા સીમાંત ખર્ચ કઈ રીતે શોધી શકાય એ જાણતા પહેલાં એક અનુસૂચિ દ્વારા એની સમજૂતી મેળવીએ। હવે સીમાંત ખર્ચ શોધવો છે તો અનુસૂચિમાં કઈ કઈ વસ્તુ આપણે ધ્યાનમાં લેશું, તો અહીંયા આકૃતિમાં સોરી વ્યાખ્યામાં આપણે જોયું કે ઉત્પાદનના એકમમાં ફેરફાર થવાથી ખર્ચમાં ફેરફાર થાય, એટલે આપણે ઉત્પાદનનું પ્રમાણ ધ્યાનમાં લેશું અને કુલ ખર્ચ જે ઉત્પાદનનો થાય છે એને આપણે અહીંયા ધ્યાનમાં લેવાના છીએ। તો આપણને ખ્યાલ છે કે ઉત્પાદન વધતું જાય તો કુલ ખર્ચ પણ કેવો થતો જાય છે, વધતો જાય છે। ફરીવાર કોઈ પણ આંકડાઓ આપણે અહીંયા લઈ શકીએ છીએ, બરાબર। કુલ ખર્ચમાં પણ તમે કોઈ પણ આંકડા લખી શકો, ઉત્પાદનના પ્રમાણમાં પણ ધ્યાન એ રાખવાનું કે જો અહીંયા તમે ઉત્પાદનનું પ્રમાણ વધાર્યું છે તો કુલ ખર્ચમાં પણ આંકડા તમે લખતા જાવ એ સતત કેવા હોવા જોઈએ, વધતા રહેવા જોઈએ, ઓકે। હવે સીમાંત ખર્ચ કઈ રીતે શોધવાનું, તો અહીંયા સીમાંત ખર્ચ શોધવાની એકદમ સરળ રીત છે। તો પહેલાં વ્યાખ્યા પ્રમાણે સમજીએ કે ઉત્પાદન એક એકમનું હતું અને વધીને કેટલા એકમનું થયું, 2 એકમનું, એટલે ઉત્પાદનમાં એક એકમનો વધારો કર્યો તો પરિણામ શું આવ્યું કે 9 રૂપિયા ખર્ચ થતો તો વધીને કેટલા રૂપિયા થઈ ગયો, 16 રૂપિયા। એટલે ઉત્પાદનનું એક બનાવતા હતા ત્યારે 9 રૂપિયા થતો હતો, 2 બનાવ્યા ત્યારે કેટલા રૂપિયા થઈ ગયો, 16 રૂપિયા। તો મતલબ એવો થયો કે ઉત્પાદનનું એક એકમ વધારવાથી ખર્ચ 9 રૂપિયામાંથી 16 રૂપિયા થઈ ગયો। આ બાબતમાંથી સીમાંત ખર્ચ કેમ શોધશો, તો સિમ્પલ બીજામાંથી પેલું બાદ કરો, એટલે 16માંથી 9 બાદ કરો, એટલે આપણને કેટલા મળે, તો કે 7 રૂપિયા મળે। પહેલામાં એનો જ લખવાનો છે, પહેલામાં કાંઈ ફેરફાર નહીં થાય, એટલે 9 રૂપિયા અને 9 રૂપિયા છે, કેમ, કારણ કે આગળનું ઉત્પાદનનું એકમ આપણને આપ્યું નથી, એટલે પહેલામાં એનો જ આવશે। એટલે ઉત્પાદનનું બીજું એકમ એના માટે સીમાંત ખર્ચ આપણને કેટલો મળે, 7 રૂપિયા। ફરીવાર શું કરવાનું, તો કે 16 માઇનસ 9, 16માંથી 9 રૂપિયા બાદ કરી એટલે આપણને 7 રૂપિયા મળે। ચલો વળી પાછું ત્રીજા એકમ માટે સીમાંત ખર્ચ શોધવો છે તો શું કરવાનું, તો કે 21માંથી 16 બાદ કરો, તો 21માંથી 16 બાદ કરી એટલે આપણને કેટલા મળે, તો કે 5। એવી રીતે ચોથા એકમ માટે સીમાંત ખર્ચ શોધવું હોય તો 28માંથી 21 બાદ કરો તો કેટલા આપણને મળે, 7। એવી રીતે 40માંથી 28 બાદ કરીએ તો 12, 50માંથી 40 બાદ કરીએ તો 14, 70માંથી 54 બાદ કરીએ તો આપણને મળે 16। આ રીતે અહીંયા સીમાંત ખર્ચ શોધી શકાય। હવે સૂત્રમાં મૂકવું છે તો મૂકી શકાય સરળ કે 16 માઇનસ 9 બરાબર 7, એટલે આ રીતે છે એ સીમાંત ખર્ચ સરળતાથી આપણે શોધી શકીએ છીએ। ટૂંકમાં યાદ એ રાખવાનું કે બીજામાંથી પેલું બાદ કરીએ એટલે આપણને બીજા એકમનો સીમાંત ખર્ચ મળી જાય, એટલે એકદમ સરળ ગણતરી છે પણ યાદ રાખવી ખાસ જરૂરી છે। આ બાબતને આપણે આકૃતિમાં રજૂ કરીએ તો આકૃતિમાં છે એક્સ અક્ષ પર આપણે ઉત્પાદનનું પ્રમાણ તેમજ વાય અક્ષ પર સીમાંત ખર્ચ આપણે દર્શાવ્યો છે। હવે અહીંયા સીમાંત ખર્ચ કે કુલ ખર્ચ દર્શાવીએ ત્યારે ખાસ એ ધ્યાન રાખીએ કે બધા બિંદુઓને અનુસૂચિમાંથી આ રીતે જોડીએ તો સીમાંત ખર્ચની રેખા કંઈક આવી જોવા મળે। હવે સીમાંત ખર્ચનું લક્ષણ શું અહીંયા થાય છે કે જેમ જેમ ઉત્પાદન વધે તેમ શરૂઆતમાં સીમાંત ખર્ચ ઘટવા પામે છે, પછી કોઈ એક બિંદુ એટલે કે અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ સી બિંદુએ સીમાંત ખર્ચ ન્યૂનતમ ઓછામાં ઓછો થાય છે,
परंतु हजी जो आपणे उत्पादन में वधारो करिए तो परिणाम शुं आवे, सीमांत खर्च में खूब ज झड़पथी वधारो थतो जोवा मळे छे। एटले सीमांत खर्च पण सरेराश खर्चनी जेम ज शरूआत में घटे, पछी न्यूनतम अथवा तो स्थिर थाय, अने पछी एकदम झड़पथी एमां वधारो थवा पामे। परंतु सरेराश खर्च ने सीमांत खर्च वच्चे तफावत मात्र एटलो छे कि सरेराश खर्च में धीमे धीमे वधारो थाय, ज्यारे सीमांत खर्च में अतिशय झड़पथी वधारो थई जाय। અને આ જ કારણના લીધે આજે સીમાંત ખર્ચની રેખા છે આપણને કેવી જોવા મળે છે, તો કે હોકી સ્ટિકના આકારના જેવી જોવા મળે છે। આની પહેલાના વિડીયોમાં જે સરેરાશ ખર્ચની રેખા જોઈ હતી તે યુ આકારની જોઈ હતી, કારણ કે શરૂઆતમાં ઘટતો હતો, સ્થિર થતો હતો અને પછી એટલો ને એટલો વધતો હતો। પરંતુ અહીંયા શું છે કે શરૂઆતમાં ઘટે છે, ન્યૂનતમ થાય છે, પણ અતિશય ઝડપથી વધી જાય છે। આ જ કારણથી સીમાંત ખર્ચની રેખાનો આકાર શરૂઆતમાં ઋણ ઢાળ હોય અને ત્યારબાદ વળી પાછો કેવો થઈ જાય છે, ધન ઢાળાવાળો આકાર થઈ જાય છે। અને એટલા જ માટે આ સીમાંત ખર્ચની રેખાને હોકી સ્ટિકના આકાર જેવી રેખાનો આકાર પણ કહી શકાય। તો આ રીતે ધંધાની અંદર સીમાંત ખર્ચ માપવામાં આવે છે। તો અહીંયા સુધી આપણે જેટલા ખર્ચાઓ જોઈએ એ બધા ખર્ચાઓનો ફરીવાર એક વખત સમજૂતી મેળવી લઈએ, તો કે સ્થિર ખર્ચ આપણે જોયો, અસ્થિર ખર્ચ જોયો, સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ, કુલ ખર્ચ, સરેરાશ ખર્ચ અને આ છેલ્લો સીમાંત ખર્ચ। તો ઉત્પાદન ખર્ચના આટલા ખ્યાલોની સમજૂતી આપણે મેળવી, અને આ તમામ ખ્યાલો અલગ અલગ રીતે અલગ અલગ સમયગાળા માટે અલગ અલગ હેતુઓ માટે ધંધામાં ઉપયોગમાં લેવામાં આવે છે। ખાસ હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ, જે અતિશય મહત્ત્વના ખ્યાલ છે, એ બંને વચ્ચે શું સંબંધ છે અને બંનેનો આપણે અભ્યાસ કરીએ તો ફાયદો શું થાય ધંધામાં ઉત્પાદન અંગેના નિર્ણયો લેવામાં, તેની સમજૂતી ખાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં મેળવવાના છીએ। તો મિત્રો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, તેમજ બાકીના વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે અને ચેનલ પણ તમને બીજા વિડીયો મળી રહેશે।